દુનિયાની જાણીતી ટેક કંપની એપલનું આગામી સમયમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે અને તેનો સંકેત એપલ સીઈઓ ટિમ કુકના એક નિવેદનથી મળ્યો છે. મુંબઈમાં દેશના પહેલા એપલ સેન્ટરનું ઉદઘાટન કર્યા બાદ ટિમ કુક દિલ્હી પહોંચીને પીએમ મોદીને મળ્યા હતા. ટિમ કુકે ભારત યાત્રા પર દભૂત સ્વાગત કરાવવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ટિમ કુકે વડાપ્રધાનને જણાવ્યું હતું કે એપલ ભારતભરમાં વિસ્તરણ સાથે રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ટિમ કુકે કહ્યું કે મારું સ્વાગત કરવા પીએમ મોદી તમારો આભાર હું વ્યક્ત કરું છું અને અમે પોઝિટિવ ઇમ્પેક્ટ ટેકનોલોજીનું તમારું વિઝન શેર કરીએ છીએ અને શિક્ષણથી મળીને મેન્યુફેક્ચરિંગ અને પર્યાવરણ સુધીના સેક્ટરમાં ભારતનું સપનું સાકાર કરવા માંગે છે. તો એ પણ ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 18 એપ્રિલ 2023ના દિવસે દેશનો પહેલો એપલનો સ્ટોર શેર કરવામાં આવ્યો હતો, જેનું ઉદઘાટન કરવા માટે ટિમ કુક ભારત આવ્યા છે અને એપલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલ દિલ્હીમાં એપલનો સ્ટોર શરૂ થશે. તો કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપલ ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને આ અઠવાડિયે કંપની દેશમાં પોતાનો પ્રથમ એપલ સ્ટોર શરૂ થવાની સાથે મોટા વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે. ટિમ કુકે પોતે જ ટ્વીટ કર્યું હતું કે તેઓ બાંદ્રા કુર્લા ડેમ્પ્લેક્સમાં નવા એપલ સ્ટોર પર ગ્રાહકોને આવરણ આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે આખા ભારતમાં પૈસાના નિવારણ માટે, પૈસા ઇન્વેસ્ટમેન્ટ માટે ટિમ કુકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું. બંને ઘણા મુદ્દો ઉપર ચર્ચા કરી હતી. ટિમ કુકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દુનિયાની જાણીતી ટેક કંપની એપલનું આગામી સમયમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે અને તેનો સંકેત એપલ સીઈઓ ટિમ કુકના એક નિવેદનથી મળ્યો છે. મુંબઈમાં દેશના પહેલા એપલ સ્ટોરનું ઉદઘાટન કર્યા બાદ ટિમ કુક દિલ્હી પહોંચીને પીએમ મોદીને મળ્યા હતા. ટિમ કુકે ભારત યાત્રા પર દભૂત સ્વાગત કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ટિમ કુકે વડાપ્રધાનને જણાવ્યું હતું કે એપલ ભારતમાં વિસ્તરણ સાથે રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ટિમ કુકે એમ પણ કહ્યું હતું કે મારું સ્વાગત કરવા પીએમ મોદી તમારો આભાર છે. અમે પોઝિટિવ ઇમ્પેક્ટ ટેકનોલોજીનું તમારું વિઝન શેર કરીએ છીએ અને શિક્ષણથી મળીને મેન્યુફેક્ચરિંગ અને પર્યાવરણ સુધીના સેક્ટરમાં ભારતનું સપનું સાકાર કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 18 એપ્રિલ 2023ના રોજ દિવસે દેશનો પહેલો એપલનો સ્ટોર શેર કરવામાં આવ્યો હતો. તો ઉદઘાટન કરવા માટે ટિમ કુક ભારત આવ્યા છે. એપલના જણાવ્યા અનુસાર 20 એપ્રિલે દિલ્હીમાં એપલનો સ્ટોર શરૂ થશે. કંપનીએ કુક નિવેદનમાં જણાવ્યું હતું કે એપલ ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને અઠવાડિયે કંપની દેશમાં પોતાનો પ્રથમ એપલ સ્ટોર શરૂ થવાની સાથે જ મોટા વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે. ટિમ કુકે પોતે જ ટ્વીટ કર્યું હતું કે તેઓ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપલ સ્ટોર પર ગ્રાહકોને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.